તમને સહકાર આપીશું, બધા જ ભાજપને વોટ આપજો. પણ આ ઇલેક્શન પહેલા અમારા જે મુદ્દાઓ છે એમને કમ્પ્લીટ કરવા પડશે. પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે, એ તમને ખબર નથી મનસુખ દાદા. પછી આપણો જે પહેલા પછી જે સ્મશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી. ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે. ત્યાર પછી તળાવની પાર બાકરોલી કેટલા જે આદિવાસીના છોકરાઓ છે એ નામ પણ નથી. વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ, પણ જે વિકાસ નથી હેલો. આજે આપણા વડીલ ભાજપના કાર્યકર્તા એટલે કે સાંસદ મનસુખભાઈ વસાવા એ આપણા સમાજના છે, એ આપણા સમાજના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે. પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્ર આપવા આવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું. પણ અમે કોઈ વિરોધ નથી ચાહતા, બધા ભાજપને વોટ આપજો, અમે તમને સહકાર આપીશું, બધા જ ભાજપને વોટ આપજો. પણ આ ઇલેક્શન પહેલા અમારા જે મુદ્દાઓ છે એમને કમ્પ્લીટ કરવા પડશે. પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે, એ તમને ખબર નથી મનસુખ દાદા. પછી આપણો જે બૈરા પછી જે સ્મશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી. ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે. ત્યાર પછી તળાવની પાર બાકરોલી કેટલા જે આદિવાસીના છોકરાઓ છે એ નામ પણ નથી. વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ, પણ જે વિકાસ નથી એ ચૂંટણી પહેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી. એ તો કાલે પણ હતું અને આજે પણ છે. પણ અમારા સમાજના મનસુખ દાદા બેઠેલા છે, હું એક આદિવાસી સમાજનો દીકરો છું અને કોઈ કહે કે તો બોલવા નથી જતું, બોલવાની જરૂર છે. લોકશાહી દેશ છે દાદા, રાજાશાહી દેશ નથી, લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશનો માલિક છે, આ દેશનો ચાલક નથી, આદિવાસી આ દેશનો માલિક છે. તો માલિક હોવા છતાં જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને, એ બહુ શરમજનક વાત છે. એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષમાં બોલવા નથી આવ્યો, હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ. આ દાદાને આ લાઈવ ચાલુ છે, દાદા જે અમારી અરજો છે એ તમે સ્વીકારજો, અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો. અમે તમારી સાથે જ છે અને બધા સાથે જ છે, જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે. જય જોહર, જય જોહર, થેન્ક યુ સો મચ. જો એક વસ્તુ કહું તમને, આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી, મેં કીધું ને આપણે જોડાનું કામ કરી તોડાનું કામ નથી કરતા. આપણે ભારતીય જનતા પાર્ટી આ દેશ જોડાનું કામ કરે છે, તોડવાનું કામ નથી કરતી. કેટલાક પરિબળો આ દેશ ને તોડવાનું કામ કરે છે એટલે અલગ અલગ જાતિ જાતિ ધર્મ ની વાતો કરે છે. આ ભારત એક સૌનો ભારત છે, બધા જ લોકો નો ભારત છે. આ દેશ માં રહેનારા બધાનો જ આ દેશ છે. એટલે જે જે જેવી જેવી સ્થિતિ, જે ગરીબ છે, કોઈ મધ્યમ વર્ગ છે, કોઈ ઉચ્ચ વર્ગ છે, કોઈ આદિવાસી છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ આ બધા જ લોકોનો આ દેશ છે. કોઈનો એક એક વ્યક્તિ કે એક સમાજનો નથી. ના, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે. જયારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલાપણાની વાતો કરે છે, તો આવા આવા ભાગલાવાદી પરિબળોથી આપણે સાવધાન રહેવાનું છે. આદિવાસીઓના વિકાસના માટે ભારતીય
નોકરી પડે, આવી પોઝિટિવ વાતો કરવી પડે. આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે, જ્ઞાતિ જાતિ ધર્મ ના વચ્ચે ભેદ પડવાની વાતો કરે છે. આ દેશ નો માલિક આપણે બધા જ લોકો છે, આ દેશ ના માલિક બધા જ છે, આ દેશ માં રહેનાર બધા જ લોકો છે, કોઈ બારનો નથી ભાઈ. આજે માનસિકતા બદલવી પડે બધાએ, જે સત્ય સત્ય કેવું બાબુ સત્યવત કેવી પડે. એટલે યુવાનો ને મારી વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે, આમ આદમી પાર્ટી વાળા આ ખાલિસ્તાનની વાતો કરનારા લોકો છે, અલગતાવાદી વાતો કરનારા લોકો છે, એનાથી માત્ર નહોતું કેવું, પણ આજે બોલવું પડે. આવા લોકો આ અલગતાવાદી તત્વોથી સાવધાન રહેજો. આ દેશને ભાગલા પાડનારા લોકો છે, કેજરીવાલ જેવા એમને જેલમાં નથી જતા, ઘણા બધા કારણો છે. દારૂ કોબાળ નો મુખ્યમંત્રી પકડાયો છે, કોર્ટે નક્કી કર્યું, એટલે જેલમાં છે. આવું તો મારે જો ભાઈ દીકરાનો પ્રશ્ન પહેલો કેમના નામ પર નથી, આપણે નામ પર કરવા માટે પંચાયત જોઈએ. આ રાજુભાઈ જે મણીલાલે ઉભરો ભાઈ કહેવાય, આપણે પણ આ આપણો છોકરો છે, કોઈ બાળકો થોડો તો એ છોકરો માગે ને પૈસા બાપી પેલે. આ જે કઈ પંચાયત ના કરે તો ભાજપને ના કરી હતી, કોંગ્રેસ ના કરી. મણીલાલે અને આ રાજુએ નામ પર કરવા માટે મારી પાસે વખત વખત આવેલા છે અને ઠરાવો પણ કરેલા છે. ટેકનિકલ ગ્રુપની મીટિંગ મળશે એટલે રાજુ ને મણીલાલની અને તમારી ઈચ્છા પૂર્ણ. બનાવટ કરવી નથી, બનાવટ કરીને ચાલતું નથી. પછી લો સવાલ પાણીનો, પાણીનો હું જવાબ આપું ભાઈ. હું તમારા લોકો વચ્ચે જ છું, તમારા વચ્ચે જ લોકો ભાઈ, તમારા લોકો છે. પાણીનો જે સવાલ હું મેં મારા ભાષણમાં કીધું છું કે 34 કિલોમીટર લાઈન બાકી છે મણીલાલ અંડરગ્રાઉન્ડ ચોકીઓ ટાંકી બની, હવે જોઈન્ટ આપશે એટલે ચાલુ થઈ ગયું. તમારી વાતને 100% તમે મનસુખલાલને સમર્થન કરવા કીધું, ધન્યવાદ. પણ આપણી જે વાત છે, હવે લ્યો સવાલ મંદિરની વાત કરી, આ બધું થશે એટલે જે જગ્યા હશે એ ખરાબ થશે. મસ્જિદ હોય તો મસ્જિદ થશે, મંદિર હશે તો મંદિર થશે. તમારું મંદિર કોઈ તોડાવવા આવ્યું નહીં, આવ્યું એનું જો કોઈ કારણ હોય તો આપણે બધા હાથે છે એટલે. અને આપણે કોઈને જુદા પાડવાના થતા નથી. બસ દોસ્ત આટલું છે, તારી માગણી તારું આવેદન પત્ર અમે સ્વીકારી લઈએ. અને તમે જુઓ 11 વર્ષ પહેલા આ ગામમાં હું હતો, સંસારની વાત હારું થી વાત કરો, આ છોકરા હારું નામ આપ્યું, અરે શમશાન માં બધા જ આવતા હતા.